કહેવાય છે કે પૈસો અને સત્તા જ્યારે બંને ભેગા થાય છે ત્યારે માણસ પોતાની માણસાઈ ભૂલી ન કરવાના કામો કરી બેસે છે, જેને લઈને ઘણી વખત નિર્દોષ પણ ભોગ બની જતા હોય છે. ત્યારે આવો જ એક કિસ્સો નડિયાદથી સામે આવ્યો છે. સત્તાનો કરાયો સરેઆમ દુરુપયોગ. અધિકારીઓ અને પ્રશાસન સાથે કરાઈ સાંઠગાંઠ. નામદાર કોર્ટના આદેશનું પણ કરાયું ઉલ્લંઘન. અંગત અદાવતનો ભોગ બન્યો ત્રીજો જ વ્યક્તિ. ભળતા નામનો ઉપયોગ કરી તોડાયું બાંધકામ. સત્તાના નશામાં ચૂર બનેલ સાહેબો ભૂલ્યા ભાન. માલિકની કાયદેસરની મિલકત બતાવી દીધી બીજાના નામે. તોડી પડાઈ લાખોની મિલકત. સત્તાને જોડે નિર્દોષ દંડાયો. રાહિત વ્યક્તિએ કર્યો વળતરનો દાવો. કાયદો અને વ્યવસ્થા બની બામણી. શું ગાંધીના ગુજરાતમાં મળશે આ નિર્દોષને ન્યાય? સત્તાના મધમાં મસ્ત બનેલા બાબુઓને કરાવાશે કાયદાનું ભાન. વિશેષ અહેવાલ સત્તાનો સરેઆમ દુરુપયોગ. માત્ર ને માત્ર લાઈવ ગુજરાત ન્યૂઝ પર. નડિયાદના ભાનુભાઈ ભરવાડ કે જો આખા પંથકમાં એક મોભાદાર વ્યક્તિની છાપ ધરાવે છે, સાથે જ તેમના સમાજમાં પણ એક વિશિષ્ટ ઓળખ ધરાવતા વ્યક્તિ છે. વેપાર ધંધો કરીને પોતાનું પરિવાર ચલાવતા અને સાથે ધાર્મિક આસ્થા સાથે જોડાયેલ હોય અને 24 કલાક ગણપતિ મંદિરમાં ગરીબો માટે અન્ન ક્ષેત્ર ચલાવતા ભાનુભાઈ ભરવાડને અહીંના એક રાજકીય વ્યક્તિ સાથે ખટરાક થવા પામ્યો, જેને લઈને આ વાત પર ઘણું બધું રાજકારણ ખેલાઈ ગયું. અનેક દાવપેચો સાથે ભાનુભાઈને કાયદાની ચુંગલમાં ફસાવવામાં આવ્યા. તેટલું જ નહીં પરંતુ તેમની સાથે મિત્રતા રાખનાર લોકો પર પણ તવાઈ બોલાવવામાં આવી. રાજકારણ અને સરકારી તંત્રની મિલીભગતમાં એક નિર્દોષ માણસની લાખોની મિલકતનો ભોગ લેવામાં આવ્યો. જી હા, આ ભાનુભાઈ ભરવાડના એક મિત્ર આશીષ ભાનુપ્રસાદ બારોટ કે જે નડિયાદના બિલોદરા ગામે આવેલ 4 રસ્તા પર કમર્શિયલ બાંધકામ કરેલું, જે 4 રસ્તા પર બેસતા ભાનુભાઈ સાથે તેમની મિત્રતા હોય ને કહેવાતા રાજકારણી અધિકારીઓ સાથે સાંઠગાંઠ બાંધી સાથે જ પોતાના હોદ્દાનો દુરુપયોગ કરી આશીષભાઈની મિલકતને ભાનુભાઈ ભરવાડની મિલકત ગણાવી તેના પર બુલડોઝર ફેરવી દીધું હતું. જ્યારે આ અંગે અસલ માલિકની કોઈપણ પ્રકારની કાયદે કે નોટિસ બજાવીને પણ જાણ કરવામાં આવી ન હતી. આ મિલકતનો પાવર ધરાવતા ચંદ્રકાંતભાઈ ચંદભાઈ શર્માએ અધિકારી સાથે વાત પણ કરી હતી કે આ મિલકત ભાનુભાઈ ભરવાડની નથી પરંતુ આશીષ ભાનુપ્રસાદ બારોટની છે અને કાયદેસર રીતે બાંધકામ કરવાની પરમિશન પણ લીધેલી છે, જે અંગેના તમામ દસ્તાવેજો દર્શાવેલ. પરંતુ સત્તાના મધમાં ચૂર બનેલ અને રાજકીય દબાણને વશ થયેલા અધિકારીઓએ કંઈ જ સાંભળ્યા વગર ઉભી કરેલ મિલકતને તોડી પાડતા તેના માલિકને લાખોનું નુકસાન થવા પામ્યું છે. પરંતુ કાયદો પણ જાણે કે રાજકીય બાબુને શરણે હોય તેમાં અંગે હજુ સુધી કોઈ જ હકારાત્મક પગલાં લેવામાં આવ્યા નથી. બીજાની અંગત અદાવતમાં ભોગ બનેલા મિલકતના માલિક ન્યાયની રાહ જોઈ રહ્યા છે. તમામ બાબતે તેમણે નામદાર કોર્ટનું પણ ધ્યાન દોર્યું છે અને જે મિલકતને નુકસાન થયું તે માટે વળતરનો દાવો પણ કર્યો છે. શું સુધરશે અહીં કાયદો અને વ્યવસ્થા? મળશે ન્યાય તે તો આવનારો સમય જ બતાવશે. આશીષભાઈ, જો વાત કરવામાં આવે તો અહીંયાની જે વાત કરીએ છીએ કે આ હોટલને ભાનુભાઈ ભરવાડના નામ ઉપર તોડી પાડવામાં આવી છે, શું હકીકત છે પૂરી? હકીકતમાં એ છે કે રાજકીય આમાં વપરાયેલા છે, રાજકારણ પુષ્કળ વપરાયેલા. ભાનુભાઈ ખાલી મારા મિત્ર છે અને ભાનુભાઈને ખોટી રીતના અગાઉના ખોટી બધી રજૂઆતો કરી છે અને એ રીતના એમને સંડોવામાં આવ્યા મારી સાથે. મારે ને ભાનુભાઈને કોઈ બીજો સંબંધ નથી, પોતે હું મૂળ માલિક છું. 223 એ તમામ જમીન મારી પોતાની છે અને મૂળ માલિક વડીલો પાર્જિત મિલકત છે આ, બરાબર. અને મારો ભોગવટો અત્યારે હાલ બી મારી પાસે જ છે અને અત્યારે હાલ એવું જાણવામાં આવે છે કે ભાનુભાઈ ભરવાડની ત્યાં ઓફિસ હતી, ખોટા કામ ચાલુ હતા અને ભાનુભાઈ ભરવાડે કબજો જમાયેલો, તો એ વાત તદ્દન ખોટી છે.
આ તમને જાહેરમાં કહી દઉં છું, નગ્ન સત્ય. ભાનુભાઈને ખોટી રીતના સંડોવામાં આવ્યા છે. મૂળ માલિક હું પોતે જ બોલું છું, હું ખેતી કરું છું, ખેડૂત પોતે છું. એટલે ભાનુભાઈને વિશે જે બી ખોટું કરવામાં આવ્યું છે અને ખોટા રીતના સંડોવાય છે એ બિલકુલ ખોટી વાત છે. અને ભાનુભાઈની જોડે એવું બી કહેવામાં આવ્યું છે કે કબજો કબજા મેટર કોઈ નથી, સિર્ફ માલિક તરીકે હું પોતે જ બોલું છું ને માલિકી મારી જોડે જ છે. મેં ચંદ્રકાંત ભાઈચંદભાઈ શર્માને પાવર આપેલો, ખાલી મારી ગેરહાજરીમાં એ વહીવટ કરે તેની આકારણી ગ્રામ પંચાયતમાંથી લીધેલી છે. મારી આ જમીન પંચાયતમાં બિલોદરા ગામમાં આવેલી છે, ગ્રામ્ય વિસ્તારમાં આવેલી હોવાથી ચંદ્રકાંતભાઈ મારી ગેરહાજરીમાં એમની આકારણી લીધી હતી, મંજૂરી મેળવી છે બાંધકામની અને તમામ વહીવટ એ પોતે કરતા હતા. વાત કરવામાં આવે તો અહીંયાની જે મંજૂરી આપે બાંધકામ લીધી હતી, સાથે સાથે વેરાની પહોંચ પણ આપે. હા હા, લાઇટ બિલ હશે, બધું લાઇટ બિલ છે, ગેસ કનેક્શન, પછી વેરાની પહોંચ છે, તમામ વસ્તુ ચંદ્રકાંતના ભાઈના નામે છે. ના ના, કોઈ પણ પ્રકારની નોટિસ કે આગોતરા કોઈ જે જાણ કરવામાં આવેલ નથી. આ વિશે આગળ એ પગલાં લીધા, કોર્ટમાં મેં દાવો બી દાખલ કરી દીધો છે મારા વર્તનનો, બરાબર. અને તે છતાં હું મને જાણ થઈને હું પોતે આવ્યો, તે સાહેબે તે ટાઈમે મેં TDO સાહેબને જણાવેલું કે સાહેબ કોઈ મને નોટિસ બજાઈ નથી, પોતે મૂળ માલિક છું, બરાબર. ગ્રામ પંચાયતમાં જમીન આવે છે, ગ્રામ પંચાયતની મંજૂરી લીધેલી છે, કોર્ટમાં મારો દાવો ચાલે, 6/11 મુદત છે, તો તમે કોર્ટનો અનાદર ના કરશો, કોર્ટને માન્ય રાખીને આગળ ચાલો. તો અને મને કોર્ટ જે આ નિર્ણય આપશે, ઓર્ડર કરશે, તો હું જાતે તોડી પાડીશ, મારે કોઈનો જરૂર નથી. હા, જ્યારે મને અહીંયા હું તો પોતે બીમાર હતો, મને ખબર પડી, હું નજીકમાં જ રહું છું કે અહીંયા વાતાવરણ આવું છે એટલે બધા તોડવા આવ્યા છે, એટલે હું રિક્ષામાં અહીંયા આવ્યો, અહીંયા આવીને બેઠો તો લાગ્યું કે હવે તોડવા આવ્યા. એટલે મેં પૂછ્યું PWDના અધિકારી સાહેબને કે સાહેબ શું છે, તો કે આ અહીંયા દબાણ છે, તોડવાનું છે. સાહેબ તમે તોડવા આવ્યા, અગાઉ તમે અમને નોટિસ આપેલી, આનો અમારે કોર્ટની અંદર દાવો ચાલે છે, હવે એનું કંઈ નિરાકરણ આવશે કોર્ટ જજ સાહેબ એવું કે તમે તોડી નાખો, અમે મિલકત તોડી નાખીશું અને એના પર ડિપેન્ડર રાખો કે તમે અહીંયા બેસી જાઓ કે, અને અમે નોટિસ તમને આપી પડે એવું. એકચ્યુઅલી અમને કોઈ નોટિસ કે કોઈ કાગળ આપેલું નહીં અને એમણે તોડવાનું ચાલુ કર્યું. વાત કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક એવું પણ સંભળાય છે કે અંગત. કેમેરામેન સચિન પરિહાર સાથે હરેશ ગજ્જર, લાઈવ ગુજરાત ન્યૂઝ, નડિયાદ.